અમે કાઢી લઈશું ગરમ અટકાઈ જાય નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી મોરબીથી. કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો મિત્રો, તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ, તો બસ જોતા રહ્યો. મિત્રો, અમારી સવાર પડી ગઈ છે. સવારને અમે બધા ઉઠી ગયા છીએ. દિયા ને હેપી સ્કૂલે જતા રહ્યા છે અને અમે હવે નાસ્તો કરવા બેઠા છે, તો હવે અમે નાસ્તો કરી લેશું, જેમાં ચા છે અને પરોઠા છે. હા, બારે અત્યારમાં ન જવાય બેટા, તે ચા પી લીધું એટલે અમને ચા નહીં પીવા દેવાનો. હે, તે તારું ચા દૂધ પી લીધું ને, એને જો ચા દૂધ ના પીધું, ખાલી ચા ખીલ મૂકી દીધું નથી પીવું. પછી ભૂખ લાગશે હો તને બપોર થતા, અત્યારે નાસ્તો કરી લે. હે બેટું, જો બારે કાચમાં દેખાતું હશે કદાચ ચકલા ચાણે મસ્ત. આપણે પારી ઉપર ચકલાના ગાંઠિયા અને પાણી મૂકતા હોય છે, તો ચકલા ચણવા આવતા હોય છે, કાબર પણ આવે છે. અને ચલો હવે હું નાસ્તો કરી લઈશ. ચલો જોતા રહ્યું. ચલો, હજી આપણે કચરા પોતા બાકી છે, નાસ્તા કરી અને નવરાથિયા આડવે બીકી ઘરમાં, અને હવે આપણે કચરા વાળી અને પોતો કરીશ. ચલો, ત્યાં સુધી જોતા રહ્યું. આગળ અમે બધું કામ કરી લીધું છે, કચરા પોતાનું વાસણ પણ થઈ ગયા છે, તો હવે અમે રસોઈ બનાવશું. તો રસોઈમાં આજે આપણે બટાકા લીધા છે, નવા બટાકા છે એટલે તોડવાયા બટાકા છે. આ બટાકા ધોઈને પછી બનાવશું. આજે બટાકા અને વટાણા બનાવશું, કેમ કે એકલા વટાણાનું શાક બનાવશું તો દિયા નહીં ખાય, એટલે આપણે એમાં બટેકું નાખીએ અને પછી વટાણા બટાકાનું શાક આજે બનાવવાનું છે. અને આજે બોરા બહુ મસ્ત હતા. બોરા કેને કેને ભાવે કોમેન્ટ કરજો મિત્રો, મને ખૂબ જ ભાવે છે બોરા, એટલે આજે બોરા બહુ મસ્ત હતા. તો બોરા લઈ લીધા અને આજે થોડાક સસ્તા હતા, 30 રૂપિયાના કિલો આપણને મળી ગયા બોરા. નકર પરમ દિવસે અમે લીધા ને તો 40ના કિલો હતા, આજે 30ના હતા, તો કિલો એક લઈ લીધા. તો ચાલો હવે હું રસોઈ બનાવીશ, શાક વઘારી લઈશ પહેલાં. તો એની માટે વટાણા મેં છોલી રાખ્યા છે, હજી મારે અડધી તૈયારી બાકી છે. તો ચાલો જોતા રહ્યો. ટમેટા સુધારી લીધા છે, લસણ મરચાં ખાંડી લીધા છે અને વટાણા પાણી નાખી દીધું છે જેથી કરીને ધોવાઈ જાય. અને બટાકા સુધારી લીધા, આપણે પહેલાં ધોઈ નાખ્યા હતા તોડવાના બટાકા, અને પછી છાલ ઉતારી અને સુધારી લીધા છે. તો ચલો હવે હું બટાકાનું વટાણા બટાકાનું શાક બનાવી નાખીશ. ચાલો આપણે 2 પાવડા તેલ નાખી દઈશું. તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે, હવે કમલેશ આવે ત્યાં સુધી આપણે 2 દિવસ તેલ આટલું જ વહેતું છે. તો આ તેલ આપણે 2 દિવસ સુધી ચલાવવાનું છે, કેમ કે કમલેશ આવશે ત્યારે ડબ્બો લઈ આવશે. કમલેશ તો 4 તારીખે આવવાના છે, પરમ દિવસે, તો એ આવશે તો તેલ લઈ આવશે. તો ત્યાં સુધી આપણે આટલું તેલ 2 દિવસ ગમે એમ કરીને ચલાવવાનું છે. ચલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખી દઈશું. Thank you.
ચલો હવે આપણે ટમેટા નાખીશું, લસણમાં ચા નાખીશું. ચલો હવે આપણે એમાં 1/2 ચમચી તીખું મરચું નાખશું, ગરમ મસાલો થોડોક નાખશું, સેવ હળદર અને 1 ચમચી ધાણા. આપણે પાણી નાખી દઈશું. આ શાક કોરું પણ બહુ મસ્ત લાગતું હોય, કોરું શાક આ બટાકા ચડે તો પાણી નાખીને બાળી દે એટલે આ કોરું જે શાક હોય આવું થતું હોય છે. અને અમારા ઘરની અંદર રસો ખાવામાં આવે છે એટલા માટે અમે એમાં પાણી વધારે નાખતા હોય છે અને રસો બનાવતા હોય છે. કોરું શાક આવું હોય છે, આવું થતું હોય છે, એ પણ ખાવાની ખૂબ મજા આવતી હોય છે. ચલો હવે આપણે આમાં પાણી નાખી દઈશું. આને ચડવા દઈશું, જ્યાં સુધી આપણા વટાણા અને બટેકા ચડી ન જાય ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું. આપણે આને 15 થી 20 મિનિટ આપણે આને કૂક થવા દઈશું, ત્યાં સુધીમાં લગભગ આપણા બટાકા અને વટાણા ચડી જશે. તો રાખી દે, કેમ કે નવા બટાકા છે એટલે કંઈ નક્કી નહીં ક્યારે ચડે, જો બરાબર પણ ચડી જાય ને અડધા કાચા પણ રહી જાય. તો ચલો જોતા રહ્યો. ચલો ઝડપથી કપડાં ચેન્જ, ચલો ઝડપથી કપડાં ચેન્જ કરી લ્યો. હું શાક જોઈ છું. થોડીક વાર આપણે ચાલુ રાખીએ, થોડોક પાણી રસો બાળી દઈએ અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું, કેમ કે આપણે બટાકા ચડતા છે. 2 જ મિનિટ હવે આપણે રાખશું. હા બેટા, શું છે ભાઈ અંદર કરવાનું? ચલો હેતુના બૂટ તૂટી ગયા છે, હેતુના બૂટ લેવા પડશે. ભાઈ આ શું કરસ? હે મૂકી દે તો તું. તને કોને કીધું? મૂકી દે, મૂકી દે, મૂકી દે, આ મૂકી દે, હું કાઢ નાખીશ. તું મૂકી દે, નથી ભરી ગયો મામી. હા થઈ ગયું, મૂકી દે, પોતું પોતું મૂકી દે, હું સાફ કરી નાખું. તું મૂકી દે, જો રેત પાટે હે બુટ માંથી મૂકી દે ભાઈ. અને હાલો હાલો, જમવાનું લઈ લીધું છે, શાક લઈ લીધું છે. મેં આપણે વટાણા બટાકાનું શાક બનાવ્યું હતું. આ બાજુ મમ્મી બેસી ગયા છે અને આ બાજુ હેતવી,
પછી બિયા જો ટમેટા ને એવું બધું કાઢે છે. તમારા છોકરાઓ આવું કરે છે કે નહીં કોમેન્ટ કરજો. અમારા છોકરાઓને કે બધું ઘરે અટકાઈ જાય. કા દીએ ઘરે અટકાય ને? હા જો આ પાડે બોલો. આમ જો તો ખરી ઊંચો ઉપાડીને તો જો ઘરે અટકાય છે તો પ્રિન્સ પ્રિયાંશ અંદર ના રૂમ માં છે, ચલો જમી લઈ. એને જમવું નથી લાગતું મમ્મી. પ્રિન્સ પ્રિયાંશ આમ આવો તો ભાઈ. મમ્મા ચટણી પડી હો લસણ ની. હા હમણાં કરી દો બેટા. શું થયું ભાઈ? બહાર નીકળો તો ભાઈ. જમવાનું છે પ્રિન્સ પ્રિયાંશ. હાલ તો હાલો આપણે હવે જમી લેશું. ચલો હવે પ્રિયાંશ સુવાની તૈયારી કરો છો ને? ભાઈ લો સુઈ જવું છે. હે સુવાની તૈયારી કરી રહ્યા છે. અમે બધા જમી લીધું છે. હવે આમ જો આ બાજુ હેતવી ને દિયા સ્ટેશનમાંથી આવી ગયા, વારું પાણી થઈ ગયા છે અને હવે સીઆઈડી જોઈ રહ્યા છે. ઘડીક વાર જોવાનું, 10 વાગ્યા સુધી જોવાનું હે તો પછી સુઈ જવાનું. થઈ 9 વાગ્યા સુધી. બેટા છોટા પણ તું મોટી થઈ ગઈ છો એટલે તને છોટા ભીમ ગમતો નથી. દિયા નાની છે એટલે એને ગમે છે. તું બહુ જ જોતી હતી એના જેવડી હતી ને ત્યાં. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. અને બાજુમાં રહેલ બે લાઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચલો મિત્રો આવજો. બાય 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 દિયા. બાય બાય. જો હું ઓલા રૂમમાં હતી ને તો મને પ્રિયાંશ આકલ દીધી કે મારે બાય કરવું છે. બાય બાય. બાય બાય.